कोरोना संक्रमण ने कारण छेल्ला घणा समयथी डायमंड अने टेक्सटाइल मार्केट बंद होय त्यारे सरकारे जाहेरात करता डायमंड अने टेक्सटाइल ना मेन्युफेक्चरिंग युनिटो शुरू कराया। हीरा लेवेच करती मोटी ऑफिसो रात्रे 8 સુધી ખુલ્લી રાખવા મંજૂરી અપાઈ ચૂકી છે, પરંતુ મહિધરપુરાના નાના વેપારીઓને બપોરે 3 વાગે લેવેચ બંધ કરવા પોલીસ રંગ ઝાડતી હોવાની ફરિયાદો પણ ઉઠી ગઈ છે। હીરા વેપારીઓ માનવું છે કે તંત્ર દ્વારા કોઈક કારણસર બેવડી નીતિ અપનાઈ રહી છે। પોલીસ અને કોર્પોરેશન અધિકારીઓ પણ અમારી નાની ઓફિસોમાં આવી તપાસ કરી અમને હેરાન પરેશાન કરે છે, તો બીજી તરફ મોટી ઓફિસોમાં એક પણ અધિકારી પહોંચતો નથી। તમામ નીતિ નિયમો જાણે ફક્ત નાના વેપારીઓ માટે છે। રાજ્ય સરકારની નીતિને કારણે નાના વેપારીઓની મુશ્કેલી હવે વધી છે। કોરોના સંક્રમણ ન ફેલાય એ માટે તમામ નીતિ નિયમોનું પાલન કરી ઓફિસ ખોલવું જોઈએ। કોર્પોરેશન અધિકારીઓને જાણ પણ કરી છે, પરંતુ અમારી રજૂઆત હજી પણ સ્વીકારાઈ નથી। તમામ યુનિટ બંધ થઈ જાય તેવી સ્થિતિમાં હોય અને નાના વેપારીઓની કામદારોની હાલત હવે કફોડી બનવા લાગી છે। ઘણી ગંભીર અસર પડી છે અમને। છેલ્લા એક વર્ષથી અમે ઘણા રીબાઈ છીએ, સરકારથી પણ રીબાઈ છીએ અને કોરોનાથી પણ પીડાઈ છીએ। એટલે અમારી સરકાર પાસે એટલી માગણી છે કે તમે જે નાના વેપારીઓનું ધ્યાન આપો અને એને પૂરેપૂરી છૂટ આપો, એને આઝાદી આપો, તમે ગાઈડલાઈનનું જરૂર પાલન કરાવો। કોરોના છે, મહામારીની સામે લડવા દરેક વ્યક્તિ મક્કમ છે અને દરેક વ્યક્તિની ફરજ પણ છે અને દરેક વ્યક્તિ ફરજ સમજે પણ છે, પણ તમે જે રીતે પોલીસનો ઉપયોગ કરી અને જે વેપારીઓને રંજાડો છો એ ગેરવ્યાજબી અને ગેરબંધારણીય છે, એ કદાપિ ન સાખી લેવાય। તમારે અમારા માટે તમે જે ગાઈડલાઈન રાખો એ બધાને લાગુ પડવી જોઈએ અને તમારે એ પ્રમાણે કામ કરવું જોઈએ। નાનો વેપારી ખુલ્લીને કામ કરીએ કે એવી તમારા તરફથી અમુકનો સપોર્ટ હોવો જોઈએ। એ સપોર્ટની જગ્યાએ તમને અમે તમને પોલીસને આગળ કરીને જે દબાવવાની કોશિશ કરી રહ્યા છો એ ગંભીર પરિણામ આવશે, એ સારું પરિણામ નહીં આવે। તમે આ કઈ દિશામાં અમને લઈ જવા માગો છો અમારે તમને સવાલ કરવી છે। હું અજય તોમર સાહેબ તમને ખાસ વિનંતી કરું છું, એક નાના વેપારી તરીકે વિનંતી કરું છું કે અમારા બાળ બચ્ચાની આરે તમે આવું ખિલવાડ મત કરો। સરકારની ગાઈડલાઈનનું પાલન તમે જરૂર કરાવો। તમે મને હું સમજું છું કે કાયદાથી તમે બંધાયેલા છો, એમાં તમારી ઉપર મારો કોઈ આરોપ નથી, પણ તમારી પોલીસ જે રીતે 5 હાથ વેપારીને રોજ ઉપાડીને દંડ ફટકારવાની કોશિશ કરી રહી છે એ તો ગેરવ્યાજબી છે। નાના નાના વેપારીઓને તમે જે રીતે પરેશાન કરી રહ્યા છો એ રીતે પરેશાન મત કરો, એમ આ અમારી તમને વિનંતી છે। બસ બીજું કાંઈ કહેવું નથી, તમે નાના વેપારીઓને ખુલ્લીને કામ કરવા દો, ભેગા થતા હોય તો એને અટકાવવો એ જરૂરી છે, એમાં ના નથી, પણ તમે જે રીતે ભીકનો માહોલ ઊભો કર્યો છે ને એ આવી કોઈ સરકારે કોઈ દિવસ ઊભો નથી કર્યો, એવો તમે ભીકનો માહોલ ઊભો કર્યો, તમે લોકોને ગુલામ બનાવવાની કોશિશ કરી રહ્યા હોય એવું મને જણાઈ રહ્યું છે।